કેમ છો ફ્રેન્ડ્સ? શું કરતા હતા? જમવા બેસેલા હતા. શું જમતા હતા? કોઈ દાળ ભાત, તો બીજું કોઈ શાક રોટલી. ફાઇન. તો ફ્રેન્ડ્સ, તમે બધા જે ખોરાક ખાઓ છો, તમારા ફ્રેન્ડ્સે હમણાં મને બધાએ જવાબ આપ્યા, તો શું એ બધાએ એક જ સરખો ખોરાક ખાધેલો હતો? નથી ખાતો ને? તો ફ્રેન્ડ્સ, આપણે દરરોજ જુદા જુદા પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. તો આના આગળના વિડીયોમાં આપણે ખોરાક વિશે એક પાઠ શીખી ગયેલા. કોઈને ખબર છે એ પાઠનું નામ શું હતું? કોણ કહેશે મને? પાઠ 6, ખાધા વિના ના ચાલે. તો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે ફરીથી આ પાઠને થોડું યાદ કરીએ. ફ્રેન્ડ્સ, આપણે એ જોયેલું કે આપણે સવારે, બપોરે અને સાંજે શું આપણે એક જ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ? નથી ખાતા ને? ફાઇન. આપણે સવારે, બપોરે અને સાંજે જુદા જુદા પ્રકારનો ખોરાક ખાઈએ છીએ, એવું આપણે જોયેલું. બાર મિત્રો, આપણે એ પણ જોયેલું કે જો આપણે ખાઈએ જ નહીં તો ચાલે? એટલે કે ખાધા વિના આપણને ચાલે? નહીં ચાલે, બરાબર ને? ખાધા વિના આપણાથી લાંબો સમય સુધી રહેવાય નહીં. તો ચાલો આજે આપણે આ ખોરાક વિશે થોડી માહિતી મેળવીએ. બાર મિત્રો, આપણે આગળ જોયું કે આપણને ખાધા વિના ચાલે નહીં, એટલે કે આપણે લાંબા સમય સુધી ભૂખ્યા રહી શકતા નથી, અને આ જે ખોરાક છે એ આપણી ભૂખ શાંત કરે છે. આ ખોરાક વિશે આપણે થોડી માહિતી મેળવીએ. જેમ કે આપણે આ ખોરાકનો બગાડ કરવો જોઈએ નહીં, એટલે કે આપણને જેટલી ભૂખ હોય તેટલો જ ખોરાક આપણે આપણી થાળીમાં લઈને જમવો જોઈએ. બીજું એ કે જો ખોરાક વધ્યો હોય તો તે બગડી જાય, તો તે પહેલાં કોઈ ભૂખ્યા માણસને આપણે એ ખોરાક ખવડાવી દેવો જોઈએ, અને એઠવાડનો એવી રીતે નિકાલ કરવો જોઈએ કે જેથી કોઈપણ પ્રાણીની કે કોઈપણ પક્ષીની ભૂખ સંતોષાય. આમ પશુ અને પક્ષીને પણ નિયમિત ખોરાક અને પાણી મળી રહે તેનું ધ્યાન આપણે રાખવું જોઈએ. ફ્રેન્ડ્સ, આપણે આગળ જોયેલું તેમ શું આપણે દરરોજ એક જ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ? એટલે કે આપણે સવારે, બપોરે અને સાંજે એમ ત્રણ ટાઈમ આપણે એક જ સરખો ખોરાક ખાતા છીએ? નથી ખાતા ને? તો ફ્રેન્ડ્સ, જેમ આપણે સવાર, સાંજ, બપોર એક સરખો ખોરાક ખાતા નથી, તેવી જ રીતે આપણા મિત્રના ઘરે અને આપણા પડોશીના ઘરે પણ એક સરખો ખોરાક બનતો નથી, એટલે કે એ લોકો ખાતા નથી. આથી દરેકના ઘરમાં જુદા જુદા પ્રકારનો ખોરાક બનતો હોવાથી આપણે કોઈપણ પ્રકારની સુખ એ લોકોના ખોરાકમાં રાખવી જોઈએ નહીં. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આપણા કુટુંબની અંદર અલગ અલગ વયજૂથના વ્યક્તિઓ રહેતા હોય છે, એટલે કે નાના બાળકો, યુવાનો, વૃદ્ધો, આમ જુદી જુદી વ્યક્તિઓ રહીએ છીએ. અને આપણે એ પણ જોયેલું કે આ ત્રણેય વયજૂથના, એટલે કે જુદા જુદા જે વ્યક્તિઓ છે, એ લોકોના ખોરાકમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે, એટલે કે આ ત્રણેય વયજૂથના લોકો એક જ સરખો ખોરાક ખાતા નથી. જેમ કે 6 વર્ષથી નાના બાળકો હોય છે તે તેની માતાનું દૂધ જ પીતા હોય છે. 6 મહિનાથી ઉપરના જે ઉંમરના બાળકો હોય છે તેઓ પ્રવાહી પાતળી દાળ અને પાતળી ખીચડી ખાતા હોય છે. વૃદ્ધોના દાંત, એટલે કે ગરદા વ્યક્તિઓના દાંત નબળા હોવાથી અથવા તો દાંત પડી ગયા હોવાથી તેઓ મકાઈ અને કડક પૂરી જેવી અમુક પ્રકારના ખોરાકો ખાઈ શકતા નથી. અને જે યુવાનો હોય છે તો તેઓ પોચો, કઠણ એમ દરેક પ્રકારનો ખોરાક ખાઈ શકે છે. ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આપણા શરીરને જે આ ખોરાક આપણે ખાઈએ છીએ તે આપણા શરીરને યોગ્ય પ્રમાણમાં શક્તિ અને ગરમી આપે છે, એટલે કે આપણે જો એક જ પ્રકારનો ખોરાક ખાઈએ તો આપણા શરીરને શક્તિ મળતી નથી, પરંતુ આપણે દરરોજ અલગ અલગ પ્રકારનો ખોરાક ખાવો જોઈએ, એટલે કે આપણા ખોરાકમાં વિવિધતા હોવી જોઈએ. આપણે દરરોજ એક જ પ્રકારનો ખોરાક ખાવો જોઈએ નહીં તો આપણા શરીરને શક્તિ
અને તાકાત મળે નહીં, માટે આપણે દરરોજ અલગ અલગ પ્રકારનો ખોરાક ખાવો જોઈએ. તો ચાલો આપણે આજે જોઈએ કે આપણને, એટલે કે આપણા શરીરને કયા કયા ખોરાક ખાવાથી આપણા શરીરને તાકાત મળે છે, એટલે કે શક્તિ મળે છે. આપણે તેના વિશે થોડી માહિતી મેળવીએ. કોને ખબર છે અનાજ કોને કહેવાય? ફાઇન, ઘઉં, ચોખા, જુવાર, બાજરી વગેરેને અનાજ કહેવાય છે. કઠોળ કોને કહેવાય છે? કોને ખબર છે? ફાઇન, ચણા, વાલ, મગ, મઠ વગેરેને કઠોળ કહેવાય છે. ત્યારબાદ આપણે એ પણ જોયેલું કે આ લીલા શાકભાજી, ફળ, ઘી, દૂધ, તેલ વગેરે એ યોગ્ય પ્રમાણમાં આપણે લેવા જોઈએ, એટલે કે ખાવા જોઈએ. ફ્રેન્ડ્સ, હમણાં આપણે આ અનાજ, કઠોળ અને શાકભાજી અને ફળો વિશે માહિતી મેળવી, બરાબર? તો ફ્રેન્ડ્સ, આપણે આજે ઘઉં, ચોખા અને દૂધ એમાંથી અલગ અલગ પ્રકારની વાનગી બને છે એના વિશે વાત કરેલી, બરાબર? તો કોઈને ખબર છે કે આ આમાંથી કયા કયા પ્રકારની વાનગી બને છે? કોને યાદ છે? ચલો હું તમને પૂછું કે આ ખીચડી એ શામાંથી બને છે? કોણ કહેશે મને? ભાતમાંથી. ફાઇન, એટલે કે ચોખામાંથી, બરાબર. અને જે આ રોટલી છે તે શામાંથી બને છે? કોણ કહેશે મને? ફાઇન, ઘઉંમાંથી, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આમ બધા જ ખોરાકમાંથી આપણને અલગ અલગ વસ્તુઓ બનાવી શકીએ છીએ આપણે, બરાબર? તો ચાલો આપણે જોઈએ કે કયા કયા ખોરાકમાંથી કઈ કઈ વાનગી બની શકે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આ ઘઉંમાંથી કઈ કઈ વસ્તુ બનાવી શકાય છે. ફાઇન, રોટલી, પૂરી, ભાખરી, પરોઠા, શીરો, ચકડી વગેરે બનાવી શકાય છે. ત્યારબાદ આ ચોખામાંથી શું બને છે? કોણ કહેશે? ફાઇન, ભાત, ખીચડી, ફુલાવ, ઢોસા, ઇડલી, ઉત્તપ્પા વગેરે વસ્તુઓ બને છે. ત્યારબાદ આ દૂધમાંથી કઈ કઈ વસ્તુ બને છે? કોણ કહેશે મને? ફાઇન, દહીં, છાશ, માખણ, માવો, ઘી અને આ માવામાંથી જુદી જુદી મીઠાઈઓ બનાવી શકાય છે. અને આ બાજરી અને જુવારમાંથી શું બનાવી શકાય છે? રોટલા, બરાબર. કોઈને દાળ ભાત ભાવે તો કોઈને દાળ ભાત ન પણ ભાવે, તેવી જ રીતે કોઈને ભીંડાનું શાક ભાવે તો કોઈને તિંદારાનું શાક ભાવે. આમ લોકોની ખોરાકમાં પણ પસંદ અને નાપસંદ હોય છે. આમ ખોરાકને બે ભાગમાં વહેંચી શકાય છે, શાકાહાર અને માંસાહાર. શાકાહાર એટલે કેવો ખોરાક? કોણ કહેશે મને? ફાઇન, શાકાહારની અંદર અનાજ, કઠોળ, વિવિધ પ્રકારના શાકભાજી, ફળો વગેરેનો સમાવેશ થાય છે. અને માંસાહાર એટલે કેવો ખોરાક? કોણ કહેશે મને? માંસાહારમાં માંસ અને મચ્છીનો સમાવેશ થાય છે. ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે શું અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો શું એક જ પ્રકારનો ખોરાક ખાય છે? નથી ખાતા ને? ફ્રેન્ડ્સ, જે લોકો જે વિસ્તારમાં રહે છે અને તે લોકોના વિસ્તારમાં જે વસ્તુ એટલે કે જે ખોરાક એમને સરળતાથી મળી રહે છે તો તે જ ખોરાક તે લોકો સૌથી વધારે ખાતા હોય છે, બરાબર? એના વિશે આપણે થોડી માહિતી મેળવેલી, બરાબર ને? તો જે લોકોને જે વસ્તુ સરળતાથી મળી રહી છે તે જ વસ્તુ એ લોકો વધારે બનાવે છે, એટલે કે વધારે ખાય છે. અને જે વસ્તુ એ લોકોને સરળતાથી મળી રહેતી નથી, એટલે કે ઓછી મળે છે, તો એ લોકો તે વસ્તુનો ખોરાકમાં ઓછો ઉપયોગ કરે છે અથવા તો કરતા નથી. તો ચાલો આપણે એને જોઈએ. જેમ કે દરિયા કિનારે રહેતા લોકો ચોખામાંથી બનાવેલી વિવિધ વાનગીઓ,
નાળિયેરમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ અને માછલીનો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે. તેવી જ રીતે આપણે એ પણ જોયેલું કે જે ઠંડા પ્રદેશમાં રહેતા લોકો છે તે ખોરાકમાં કઠોર અને માંસાહારને વધારે પ્રમાણમાં લે છે, કારણ કે તે લોકોના વિસ્તારમાં આ બે વસ્તુ જ સૌથી વધારે મળી રહેતી હશે. અને તેવી જ રીતે આપણે એ પણ જોયેલું કે જંગલમાં રહેતા લોકો એ ત્યાં મળતા ફળ, શાકભાજી અને જંગલમાં ઉગતા અનાજનો ઉપયોગ કરે છે, બરાબર ને? ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આ જે ત્રણ બાળકો છે, હેન્સી, જૂની અને થોમસ, એ અલગ અલગ વિસ્તારમાં રહે છે અને આ ત્રણેયના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારનો ખોરાક થતો હોય છે, એટલે કે મળે છે. આથી એ લોકો અલગ અલગ ખોરાક ખાય છે, એટલે કે તેમના વિસ્તારમાં જે ખોરાક સૌથી વધારે મળે છે એટલે કે બને છે, તો તે લોકો તે જ વસ્તુઓનો ખોરાકમાં વધારે ઉપયોગ કરતા હોય છે. આમ જે વિસ્તારમાં જે વસ્તુ સરળતાથી મળી રહે તો તે લોકો તે જ વસ્તુનો વધારે ઉપયોગ ખોરાકમાં કરતા હોય છે, બરાબર ને? આપણે જોયેલું ને. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે આ જંક ફૂડ પણ ખાવા જોઈએ નહીં, કારણ કે આ જંક ફૂડમાં મોટેભાગની વસ્તુઓ એ મેંદામાંથી બનેલી હોય છે. આથી મેંદો એ આપણા શરીરને નુકસાન કરે છે, માટે આપણે જંક ફૂડ ખાવા જોઈએ નહીં. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે જે આ બહાર ખુલ્લો ખોરાક મળે છે બજારમાં, તે પણ આપણે ખાવો જોઈએ નહીં, એ આપણા શરીરને નુકસાન કરે છે, કારણ કે તેના ઉપર માખી, મચ્છર કે બીજી જીવજંતુઓ તેના પર બેસતા હોય છે અને એ ખોરાક જો આપણે ખાઈએ તો આપણે કેટલીક વખત બીમાર પણ પડી શકીએ છીએ. આથી આપણે આવો ખોરાક ખાવો જોઈએ નહીં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ પાઠ 6 ખાધા વિના ન ચાલે તેમાં ઘણી બધી માહિતી મેળવી, બરાબર ને? તો આઈ હોપ કે તમને આ પાઠમાં વધુ સારી રીતે સમજ પડી ગઈ હશે. પડીને બધાની સમજ. ઓકે, તો આપણે ફરી મળીશું નવા પાઠ સાથે. ઓકે, બાય, ટેક કેર.